स्वागत छे, हूं छु प्रतिपाल सिंह। स्पेशल रिपोर्ट में आगळ वात करिए तो लॉकडाउन धीमे धीमे हळवू पण थई रह्यु छे, परंतु कोरोना तो तेनी जग्याए ज यथावत छे। हवे आगामी समय में शाळाओ अने कॉलेजो पण शुरू करवानी विचारणा थई रही छे, एवामां सोशियल डिस्टन्सिंग केवी रीते जळवाशे ते एक महत्वनो मुद्दो छे। कारण के हाल कोरोनानी रसी के दवा शोधाई न होवाथी तेनाथी बचवा माटे सोशियल डिस्टन्स ज एकमात्र इलाज छे। त्यारे सोशियल डिस्टन्स ने लईने गुजराती विद्यार्थीओए खूब ज उपयोगी शोध करी छे। शुं छे आ शोध, जोईए अहेवालमां। कोरोना शेनाथी फैलाय छे ते सौ कोई जाने छे, अने शा माटे फैलाय छे ते पण जाने छे। कोरोना वायरस एक चेपी फ्लू होवाथी मोटे भागे ड्रॉपलेट्स थी फैलाय छे। आ ड्रॉपलेट्स थी बचवा माटे एक ज उपाय छे, सोशियल डिस्टेंसिंग। पण आपणे साचा अर्थमां सोशियल डिस्टेंसिंग नुं पालन करी रह्या छीए। आ भीड़ जुओ, करियाणानी दुकानो होय के पछी दूध पार्लर होय, शाकभाजी नुं मार्केट होय के कोई अन्य जाहिर स्थळ होय, लोको सोशियल डिस्टेंसिंग ना लीरे लीरा उड़ावी रह्या छे। હવે લોકડાઉન ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે, પરંતુ કોરોના તો તેની જગ્યાએ યથાવત જ છે। હવે આગામી સમયમાં શાળાઓ અને કોલેજો પણ શરૂ કરવાની વિચારણા થઈ રહી છે। તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે જળવાશે તે મહત્વનો મુદ્દો છે। જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માંગતા હોય પરંતુ સામેની વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે ત્યારે તેને અટકાવવું અઘરું બનતું હોય છે। આવી મૂંઝવણ ભરી સ્થિતિમાં તમને કોઈ એવું ડિવાઇસ મળે જે તમારા બજેટમાં હોય અને તે તમને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં મદદરૂપ થતું હોય, હા આ વાત સાચી છે। જીટીયુના બે વિદ્યાર્થીઓ સાહિલ પટેલ અને જિગ્નેશ માળીએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે તમને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં મદદરૂપ થશે। જાહેર સ્થળ પર કોઈ વ્યક્તિ તમારી નજીક આવશે તો આ ડિવાઇસમાં બીપનો અવાજ આવશે, જેથી સામેની વ્યક્તિને પણ સમજાઈ જશે કે તેમણે ભૂલ કરી છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા તે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે। કોરોનાની મહામારીમાં કોરોનાથી બચવા માટે સૌથી મહત્વનો ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સ। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવે છે, ત્યારે જીટીયુના એક વિદ્યાર્થી દ્વારા એક નવું ઇનોવેશન કરવામાં આવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ બેલ્ટનો બેલ્ટ બનાવવામાં આવ્યો છે। આ બેલ્ટની ખાસિયત એ છે કે જો આપ એક મીટરની અંદર જશો તો બેલ્ટ ઓટોમેટિકલી બીપ બીપ થવાનું ચાલુ થશે અને સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવશે કે તે જે સીમા છે તે વટાવી ચૂક્યા છે, એટલે કે સોશિયલ ડિસ્ટન્સનો ક્યાંક ને ક્યાંક ભંગ થાય છે। અમે આપને એ પ્રેક્ટિકલી પણ બતાવીશું, આપ જોશો હું જો નજીક જઈશ હાથ લઈ તો એ ઓટોમેટિકલી બીપ થવાનું ચાલુ થશે। ચોક્કસથી આનાથી ખ્યાલ આવી શકે છે કે જે બેલ્ટ છે તે આવનારા સમયમાં જો આનું ઇનોવેશન વધારે પડતું કરવામાં આવે તો ચોક્કસથી સોશિયલ ડિસ્ટન્સ છે તે મેન્ટેન થઈ શકશે। જે વિદ્યાર્થી છે આપણે તેમની સાથે વાત કરીશું, કઈ રીતે વિચાર આવ્યો, કેટલા સમયમાં આ બેલ્ટ બનાવશે અને કઈ રીતે કામ કરશે? ઓકે, તો એકચ્યુઅલીમાં મારી ગ્રોસરીની શોપ છે, કરિયાણાની શોપ છે। તો આ સમયમાં કરિયાણાની શોપ પર હું ફાધરને હેલ્પ કરવા જતો હતો ત્યારે મેં જોયું કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ફોલો નથી કરતા। અત્યારે કોરોનાની કોઈ વેક્સિન કે ક્યોર અવેલેબલ નથી, આપણે એને ટાળી શકીએ, એનું પ્રિવેન્શન અવેલેબલ છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ફોલો કરીએ તો આપણે એનાથી બચી શકીએ। તો એ વખતે મેં ભીડ જોઈને જે માણસો છે લાઇનમાં ઉભા હોય છે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફોલો નથી કરતા, તો એ ભીડ જોઈને મને વિચાર આવ્યો કે એવું ડિવાઇસ બનાવી શક્યા જે ઇઝી પોર્ટેબલ અને કોસ્ટ ઇફેક્ટિવ હોય, જે માણસો પોતાની વેસ્ટ પર પહેરી શકે અને અગર સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ થાય, જેમ સોશિયલ ડિસ્ટન્સિંગના ગાઈડલાઇન્સ હિસાબથી 1.2 મીટરથી અગર કોઈ નજીક આવે, મતલબ દૂરી જાળવવી જરૂરી છે, તો આ સેન્સ આમાં આ બેલ્ટમાં એક સેન્સર છે જે ડિસ્ટન્સ મેઝર કરે કે 1.2 મીટરથી અગર કોઈ નજીક આવે છે તો એ સાઉન્ડ એલર્ટ આપે, તો જેને બેલ્ટ પહેર્યો છે અને જે નજીક આવી રહ્યું છે તો બંનેને ખબર પડે અને એ ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકે। તો આ બનાવવા માટે મને એટલીસ્ટ 2 થી 3 દિવસ લાગ્યા। હું જીટીઓ રોબોકોન ક્લબના છેલ્લા 2 વર્ષથી કામ કરી રહ્યો છું, તો મને ત્યાંથી ઘણી બધી સહાય થઈ કે આ જે વસ્તુ બનાવવા માટે આ વસ્તુ કેવી રીતના બનાવી અને પ્રોગ્રામિંગ કેવી રીતના કરવું, તો ત્યાંથી મને હેલ્પ થઈ, ઘણું શીખવા મળ્યું અને મેં 2 દિવસના સમયગાળામાં ડેવલપ કર્યું છે।
ચોક્કસ થી જીટીયુ ના વિદ્યાર્થીઓ છે તે અવારનવાર આ પ્રકારના ડેવલપમેન્ટ કરતા હોય છે, કેટલું ઉપયોગી થઈ શકે જો આના વિશે વધુ ઇનોવેશન કરવામાં આવે? અત્યારે જો આપણે આના વિશે વધારે ઇનોવેશન કરવામાં આવે તો આ અત્યારે જે વસ્તુ બનાવેલી છે એ અત્યારે જે વસ્તુ બનેલી છે 180 થી 200 રૂપિયાની અંદર બનેલી છે. જો હજુ આની પર રિસર્ચ અને માસ પ્રોડક્શન ની અંદર જઈએ તો એની કોસ્ટ 60 થી 70 રૂપિયા જેવી થઈ શકે છે, જે કોઈ પણ સામાન્ય નાગરિક જે છે એ પણ આને યુઝ કરી શકે છે. અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ નું જે ડિસ્ટન્સ જાળવવાનો જે સરકારનો આગ્રહ છે એનું પણ આપણે પાલન કરી શકીશું. ચોક્કસથી, ખૂબ જ સુંદર રીતે ડિવાઇસ બનાવ્યું છે અને આ પ્રકારના જે સંશોધનો છે, નાના નાના ઇનોવેશન છે, તે પણ જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગી બનતા હોય છે જો તેને પ્રેક્ટિકલી ઉપયોગમાં લેવામાં આવે તો. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે જયંતિ ચૌધરી, વી ટીવી, અમદાવાદ.